રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને સિંધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટામાં સિંધી સમાજવાડી ખાતે સ્વર્ગીય વંદનાબેન જગદીશભાઈ પેરવાણી તેમજ આશાબેન ચંદુભાઈ પેરવાણીના સન્માનાર્થે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 50 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી. તો આ સેવાના ભગીરથ કાર્યમાં સિંધી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પનું આયોજન ચંદુભાઈ સુંદરદાસ પેરવાણીના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને આસાનીથી વિનામૂલ્યે રક્ત મળી રહે તે હેતુ કરવામાં આવ્યો હતો, જેને લઈને એકત્રિત કરેલ બ્લડ રાજકોટ સરકારી બ્લડ બેંકને સુપરત કરવામાં આવ્યું હતું. રમેશભાઈ રામચંદાણી, ઓડિટર, સિંધી સમાજ ઉપલેટા. આજરોજ શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા, શ્રી સિંધી સમાજ ઉપલેટા તથા સિંધી યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં આશરે 40-50 લોકોએ તેમનું બ્લડ ડોનેટ કર્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ સ્વર્ગીય આશાબેન ચંદુભાઈ પેરવાણી તથા સ્વર્ગીય વંદનાબેન જગદીશભાઈ પેરવાણીના સ્મરણાર્થે દાતાશ્રી ચંદુભાઈ સુંદરદાસ પેરવાણીની પ્રેરણાથી આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પની અંદર PDU મેડિકલ કોલેજ રાજકોટ એમને દ્વારા ચલાવતી બ્લડ બેંક દ્વારા સુંદર મજાનો સહયોગ કરવામાં આવ્યો છે. મારી વધારેમાં વધારે યુવાઓને અપીલ છે કે તેઓ આગળ આવે, કારણ કે રક્તદાન એ મહાદાન છે. રક્તદાન કરવાથી હજારો લોકોની જિંદગી બચી શકે છે. રક્તદાન કરવાથી આપણા શરીરના રોગો પણ ઘણા નાબૂદ થાય છે, આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. તો આ રક્તદાન એ મહાદાન સૂત્ર સાર્થક કરીને વધારેમાં વધારે લોકો જોડાય એવી મારી તમને નંબર અપીલ છે. મારું નામ પેરવાણી ભૂમિકા જયેશભાઈ છે. શ્રી માનવ ટ્રસ્ટ સંચાલિત ઉપલેટા, શ્રી સમસ્ત સિંધી સમાજ અને સિંધી યુવા ગ્રુપ તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ આશાબેન ચંદુભાઈ પેરવાણી, સ્વર્ગસ્થ વંદનાબેન જગદીશભાઈ પેરવાણી હસ્તે શ્રી ચંદુભાઈ સુંદરદાસ પેરવાણી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ કેમ્પનું આયોજનમાં જે લોહીદાન કરવામાં આવે છે તે સીધું સરકારી રાજકોટ સરકારી બેંકને આપવામાં આવે છે. માનવ સ્થળ સંચાલિતનો આમાં ખૂબ જ સહયોગ આપવામાં આવે છે. તો બધા લોકો આ કેમ્પનો ભાગ લઈ અને ગરીબ લોકોને લોહી પહોંચે ત્યાં સુધી અમે વિનંતી કરીએ છીએ. અને આ કેમ્પ બદલ જે લોકો લોહી આપે છે તેનો ધન્યવાદ.